વાલા વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 10 પ્રકરણ 9 સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે સમસ્યાના ઉકેલ માટે બે વધારે વપરાતી તકનીક ફ્લોચાર્ટ અને એલ્ગોરિધમ વિશે શીખીશું. આપણે ફ્લોચાર્ટમાં વપરાતી સંજ્ઞાઓ વિશે શીખીશું. સમસ્યાના ઉકેલ માટે ફ્લોચાર્ટ વાપરવો કે અલ્ગોરિધમ, તેના નિર્ણય માટે વપરાશકર્તાની જરૂરિયાતો બાબતની જાણકારી લઈશું. હવે વાત કરીએ પરિચય. સમસ્યાઓનું નિરાકરણ માનસિક શક્તિઓ અથવા યંત્રોના કાર્ય વપરાશકર્તાનું ઇચ્છિત પરિણામ મેળવવા તરફ લઈ જાય છે. જ્યારે કેટલીક સમસ્યાઓના ચોક્કસ પરિણામની આગાહી કરવી ઘણી મુશ્કેલ છે. આ રીતે સમસ્યાઓને બે પ્રકારમાં સારી રીતે વ્યાખ્યાયિત કરેલી અને સ્પષ્ટ રૂપરેખા વગરની સમસ્યાઓ. એ પણ હકીકત છે કે કોમ્પ્યુટર ફક્ત સ્પષ્ટ રૂપરેખા ધરાવતી સમસ્યાઓનો જ ઉકેલ લાવે છે, અને આથી આપણે આ પ્રકરણમાં ફક્ત સ્પષ્ટ રૂપરેખા ધરાવતી સમસ્યાઓ બાબતે જ ચર્ચા કરીશું. કોમ્પ્યુટરના ક્ષેત્રમાં કોઈપણ આપેલી સમસ્યાનો ઉકેલ એ કોમ્પ્યુટરને આપેલી ક્રમિક સૂચનાઓ જ છે. કોમ્પ્યુટર અતિ સરળતાથી ઘણી ગૂંચવાળા ભરી વિવિધ પ્રકારની સમસ્યાઓને ઉકેલે છે. સમસ્યાના ઉકેલ માટે કોમ્પ્યુટરને સૂચનાઓનો સંપૂર્ણ ગણ આપવો પડે છે. આ સૂચનાઓ કોમ્પ્યુટરને દરેક તબક્કે શું કરવાનું છે તે જણાવે છે. એક વસ્તુ ખાસ યાદ રાખો કે કોમ્પ્યુટર જાતે સમસ્યાનો ઉકેલ લાવી શકતું નથી, પણ તે સમસ્યાના ઉકેલમાં ફક્ત મદદરૂપ થાય છે. નીચે જણાવેલા પગલાંને અનુસરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. 1. સમસ્યાને વ્યાખ્યાયિત કરો. 2. ઇનપુટ આઉટપુટ સમસ્યાના અવરોધોને ઓળખો. સમસ્યાના ઉકેલના અલગ અલગ વિકલ્પો શોધો. ઉપર જણાવેલ વિવિધ વિકલ્પોની યાદીમાં સારામાં સારો વિકલ્પ પસંદ કરો. આપણે નક્કી કરેલા વિકલ્પ માટે વિગતવાર ક્રમિક સૂચનાઓ તૈયાર કરો. આપણે તૈયાર કરેલ સૂચનાઓના ગણ દ્વારા પરિણામની ગણતરી કરો. આપણે મેળવેલો જવાબ સાચો છે કે કેમ તે ચકાસો. જે વ્યક્તિએ ઉકેલ મેળવવો છે તેણે પગલાં 1-5 કરવાના છે, ત્યારે પગલાં 6 અને 7 કોમ્પ્યુટર વડે થશે. આપણે કોઈ આપેલી સંખ્યા 1 છે કે 2 તે શોધવું છે. આ પ્રશ્નના ઉત્તર માટે નીચે આપેલી સૂચનાઓનો ઉપયોગ કરી શકાય. 1. સંખ્યાનું ઇનપુટ લો. 2. તે સંખ્યાને 2 વડે ભાગો અને શેષ શોધો. જો શેષ 1 રહે તો આપેલી સંખ્યા 1 છે, નહીંતર તે સંખ્યા 2 છે. આ સમસ્યાનો સર્વસામાન્ય ઉકેલ નીચે જણાવેલી 3 રીત વડે મેળવી શકાય. 1. સુડો કોડ એટલે કે અનુસરણ કોડ. 3. ક્રમદર્શી રેખાચિત્ર. 3. અલ્ગોરિધમ કલનવિધિ. આપેલી સંખ્યા 1 છે કે 2 જાણવા માટે ઉપર જણાવેલ 3 પગલાં એ સુડો કોડ છે. સુડો એટલે આભાસી અથવા અનુકરણ કરેલું. આપણે આમાંનો બીજો અર્થ અહીં સ્વીકારીશું, કારણ કે અહીં આપણા સંદર્ભમાં તે વધારે બોલી બેસતો શબ્દ છે. આપણે આ પ્રશ્નના ઉકેલ માટે ઉપર જણાવેલ 3 પગલાંને અનુસરણ કરેલો કોડ કહી શકીએ. ચાલો હવે આપણે અન્ય 2 રીતો વિશે પણ જાણીએ. ફ્લોચાર્ટ એ એક કાર્યરીતિ છે જેમાં સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જુદા જુદા કાર્યો માટે વિવિધ ચિહ્નોનો ઉપયોગ ફ્લોચાર્ટ બનાવવામાં થાય છે. આ ચિહ્નોને ફ્લોચાર્ટના ઘટકો કહેવામાં આવે છે. આપણી પાસે પ્રક્રિયાના દરેક કાર્ય માટે અલગ અલગ અજોડ ચિહ્નો છે. ચાલો આપણે વધારે વપરાતા ઘટકો અને તેના ચિહ્નો બાબતે ચર્ચા કરીએ. 1. છે આરંભ અને અંત, સ્ટાર્ટ અને એન્ડ. આરંભ અને અંત ઘટકો ફ્લોચાર્ટની શરૂઆત અને અંત બતાવવા માટે વપરાય છે. તે આરંભ
અને અંત અંડાકાર હોય છે. આ ચિહ્નોને અંતિમ ચિહ્નો ટર્મિનલ સિમ્બોલ પણ કહેવામાં આવે છે. આકૃતિમાં જુઓ, સ્ટાર્ટ અને એન્ડ અંડાકાર આકૃતિ છે. સ્ટાર્ટ એન્ડ માટે એક જ સિમ્બોલ ટર્મિનલ સિમ્બોલ વપરાય છે. કોઈપણ ફ્લોચાર્ટમાં આ ચિહ્ન બે વાર વપરાય છે, ફ્લોચાર્ટની શરૂઆતમાં તેમજ તેના અંતમાં. ઇનપુટ અને આઉટપુટ. દરેક સમસ્યાને ઇનપુટ એટલે કે નિવેશની જરૂર હોય છે. આ નિવેશ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને તે આઉટપુટ નિપજ ઉત્પાદન તૈયાર કરે છે. ફરી ઉપર જણાવેલો પ્રશ્ન 3 લો. અહીં આપણે એક સંખ્યાના ઇનપુટની જરૂર છે. આ આપેલી સંખ્યાને 2 વડે ભાગવાની અને શેષ શોધવાની એક પ્રક્રિયા છે. અને આપણે આપેલી સંખ્યા એકી છે કે બેકી એ નિર્ણય આપણું આઉટપુટ છે. આથી આપણે એક ઇનપુટ અને એક આઉટપુટ દર્શાવવા માટે ચિહ્નો જોઈશું. ફ્લોચાર્ટમાં ઇનપુટ અને આઉટપુટ દર્શાવવા માટે આકૃતિ 9.2માં દર્શાવ્યા પ્રમાણે સમાંતર ચતુર્ભુજ વપરાય છે. આકૃતિ જુઓ. તીર એરો. કાર્ય જે ક્રમમાં કરવાનું હોય તે દર્શાવવા માટે તીરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે તે ચિહ્નથી શરૂ થાય છે અને બીજા ચિહ્ન પર તેનો અંત આવે છે. આ રીતે એક તીર એક ચિહ્નમાંથી નીકળે છે અને એક તીર તે બીજા ચિહ્નની અંદર જાય છે. સ્ટાર્ટ ચિહ્નમાંથી ફક્ત બહાર જતું તીર છે, જ્યારે એન્ડ ચિહ્ન ફક્ત તેની અંદર જતું તીર છે. પ્રક્રિયા. કોઈપણ સમસ્યાના ઉકેલમાં પ્રક્રિયા એ મુખ્ય ભાગ છે. હકીકતમાં પ્રક્રિયા એ ક્રિયાઓની એક શ્રેણી છે. પ્રક્રિયાને દર્શાવવા માટે એક લંબચોરસ ચિહ્નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રક્રિયાનું ચિહ્ન તમે આકૃતિમાં જોઈ શકો છો. કોમ્પ્યુટરની પ્રક્રિયા એ ગણિતનું કોઈ કાર્ય અથવા તાર્કિક ક્રિયા હોય છે. અંકગણિતનું કાર્ય એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તાર્કિક કાર્ય સામાન્ય રીતે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે, જ્યારે તે કોઈ પ્રશ્ન હા કે નાના પ્રકારના જવાબ માટે વપરાય છે. નિર્ણય ડિસિઝન. તાર્કિક નિર્ણયની પ્રક્રિયાને એક હીરા આકારના ચિહ્નથી દર્શાવાય છે, તેને પરીક્ષણ ચિહ્ન ટેસ્ટ સિમ્બોલ પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે ઉકેલ માટેની સમસ્યા શ્રેણી બદલવા ઇચ્છતા હોય અથવા નિર્ણયના પરિણામના આધારે કોઈ ચોક્કસ નિર્ણય ચોક્કસ વિધાનનો અમલ કરવાની જરૂર હોય ત્યારે નિર્ણય પેટી વપરાય છે. ડિસિઝન બોક્સ. અમુક સમયે નિર્ણય લેવામાં 2 કરતાં વધારે વિકલ્પોની આપણે જરૂર પડે છે. આવા સમયે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 કરતાં વધારે નિર્ણય પેટીઓને જોડીને જરૂરી વિકલ્પ બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ આકૃતિ જુઓ. 1 કરતાં વધારે નિર્ણયોનું જોડાણ આકૃતિમાં દર્શાવેલ છે. અનુસંધાન ચિહ્ન. અનુસંધાન ચિહ્ન દર્શાવવા માટે વર્તુળનું ચિહ્ન વપરાય છે. અમુક સમયે એ શક્ય છે કે ફ્લોચાર્ટ એટલો મોટો બની જાય કે તે એક પાનામાં સમાવી ન શકે અથવા બે પ્રક્રિયાને તીર વડે જોડવી શક્ય ન બને. આવી પરિસ્થિતિમાં 2 ભાગને જોડવા માટે અનુસંધાન ચિહ્ન કનેક્ટર વાપરવામાં આવે છે. જોડાણ માટે ઓછામાં ઓછા 2 વર્તુળ જરૂરી છે. એક તીર વર્તુળની અંદર જતું, બીજું તીર વર્તુળની બહાર આવતું. જુદા જુદા અનુસંધાન ચિહ્નો ઓળખવા માટે અલગ અલગ અક્ષરો જોડીમાં વપરાય છે. બ્રેક ફ્રોમ વન ફ્લોચાર્ટ, જોઈનિંગ અનધર ફ્લોચાર્ટ. અનુસંધાન ચિહ્નોને કનેક્ટર કહેવામાં આવે છે. હવે વાત કરીએ ચલની. ચલ એ એક એન્ટિટી છે જેની કિંમત પ્રક્રિયાના અમલ દરમિયાન બદલી શકાય છે અને તેને કિંમત આપી શકાય છે. ઉદાહરણ, ધારો કે તમારા શહેરના રમતગમત સંકુલમાં એક સુંદર અને વર્તુળ ક્રિકેટનું મેદાન છે. તેના સત્તાધીશો આ મેદાનની ફરતે વાડ બનાવવા ઈચ્છે છે. આ ઉપરાંત તેઓ સંપૂર્ણ મેદાનને
લોન વ્યવસ્થિત રીતે કાપેલા અને સુવણા ઘાસવાળી હરિયાળી જમીનથી ઢાંકવા ઈચ્છે છે. સત્તાધીશો જણાવવા માગે છે કે કેટલા મીટરની વાડ જોઈએ. તેઓ એ જ પણ જાણવા માગે છે કે મેદાનનું કુલ ક્ષેત્રફળ કેટલું છે કે જે લોન વડે ઢાંકવાની જરૂર છે. આ પ્રશ્નનો જવાબ. આ પ્રશ્નના ઉકેલ માટે આપણે મેદાનનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ શોધવી પડશે. ગોળ મેદાનનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. ક્ષેત્રફળ બરાબર પાઈ ગુણ્યા આર, આરની બે ઘાત, અને મેદાનની પરિમિતિ બરાબર 2πr. અહીં આરની કિંમત 3.14 અને આર એ મેદાનની ત્રિજ્યા છે. આથી આ પ્રશ્નના ઉકેલ માટે ત્રણ ચલ રેડિયસ, એરિયા અને પેરીમીટર આપણને જરૂર પડશે. ફ્લોચાર્ટમાં આપણે ક્ષેત્રફળની ગણતરી અને મેદાનની પરિમિતિ શોધવા માટે જે સૂત્ર આપીશું તે નીચે જણાવેલ છે. એરિયા ઇઝ ઇક્વલ ટુ 3.14 ગુણ્યા રેડિયસ ગુણ્યા રેડિયસ. ક્ષેત્રફળ બરાબર 3.14 ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા. અને પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3.14 ગુણ્યા રેડિયસ. પરિમિતિ બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા. વિદ્યાર્થીઓ આ આકૃતિ જુઓ અને ધ્યાન આપો. આકૃતિમાં તમે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનો ફ્લોચાર્ટ જોયો. હવે ઉદાહરણ 2. હવે આપણે 3 વિદ્યાર્થીઓમાંથી સૌથી નાનો વિદ્યાર્થી શોધવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ 3 વિદ્યાર્થીની ઉંમરનું ઇનપુટ લો અને તે ચલ H1, H2, H3માં રાખો. જો ત્રણેય કિંમત એક સરખી હોય તો આપણી પાસે 3 સરખી ઉંમરના વિદ્યાર્થી છે. આથી ત્રણેય વિદ્યાર્થીઓને નાનામાં નાના ગણવામાં આવે. જો એમ ન હોય તો H1 અને H2ની સરખામણી કરો. જો H1ની કિંમત H2 કરતાં ઓછી હોય તો H1ને H3 સાથે સરખાવો અને પછી H1 અને H3 કરતાં ઓછી હોય તો પહેલો વિદ્યાર્થી નાનામાં નાનો છે. ઉપર જે સરખામણી કરી તેમાં જો H2 એ H1 કરતાં ઓછી હોય તો H2ને H3 સાથે સરખાવો અને જો H2 અને H3 કરતાં ઓછી હોય તો બીજો વિદ્યાર્થી નાનો છે. આ સિવાય ત્રીજો વિદ્યાર્થી નાનામાં નાનો છે. આ પ્રશ્નનો ઉકેલ ફ્લોચાર્ટ આકૃતિમાં આપેલો છે, જે આગળ જોઈએ. વિદ્યાર્થીઓ આગળ જોયું ઉદાહરણ કે 3 વિદ્યાર્થીઓમાંથી આપણે નાનામાં નાના વિદ્યાર્થીને શોધવો છે તો આકૃતિમાં ફ્લોચાર્ટ ધ્યાનથી જુઓ. હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. ચાલો હવે આપણે ગણિતનો પ્રશ્ન ઉકેલીએ. ધારો કે આપણે પહેલી 50 એકી સંખ્યા ઓડ નંબરનો સરવાળો કરવા ઈચ્છે છીએ, એટલે કે 1 થી 50માં આવેલી એકી સંખ્યાનો સરવાળો. 1, 3, 5, 7 પ્લસ 6, 99નો સરવાળો કરવા ઈચ્છે છીએ. ધારો જવાબ. ધારો કે તમારી પાસે 2 બોક્સ છે. એક ડાબા હાથમાં છે અને બીજી જમણા હાથમાં છે. હવે ડાબી બાજુના બોક્સમાં એક લખોટી મૂકી દો અને હવે તે બોક્સને જમણા હાથમાં રહેલા બોક્સમાં ખાલી કરો. ડાબા હાથમાં રહેલા બોક્સમાં 3 લખોટી મૂકો અને તેને જમણા હાથમાં રહેલા બોક્સમાં ખાલી કરો, એટલે કે બદલી કરો. આથી જમણા હાથમાં રહેલા બોક્સમાં કેટલી થશે? જમણા હાથમાં રહેલ બોક્સમાં હવે કુલ 1 વત્તા 3 લખોટીઓ હશે. જો આપણે આ પ્રક્રિયા 5, 7 થી 99 લખોટીઓ સાથે ચાલુ રાખીશું તો જમણા હાથમાં રહેલા બોક્સમાં 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 થી 1 વત્તા 99 લખોટીઓ હશે. અહીં એ નોંધ કરો કે આપણે ધારેલું કે જમણા હાથનું બોક્સ શરૂઆતમાં ખાલી છે. 99 સુધીની એકી સંખ્યાઓના સરવાળાનો ફ્લોચાર્ટ આકૃતિમાં ધ્યાનથી જુઓ.
અનુરૂપ આપણે બે ચલ નમ બી અને સમ લઈએ. નમ બી ચલની શરૂઆતની કિંમત 1 અને સમની કિંમત 0 ખાલી બોક્સની જેમ રાખીએ. હવે લૂપના દરેક સમયે નમ બી ચલની કિંમત 2થી વધારવામાં આવે અને તેની કિંમત સમમાં ઉમેરવામાં આવે. આથી નમ બી ચલની કિંમત બદલાતી રહેશે અને તે 1, 3, 5 અને છેલ્લે 99 બનશે. આથી લૂપનો અંત આવે ત્યાં સુધી વિધાન સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ સમ નમથી નમ બીની કિંમત સમમાં ઉમેરાતી રહેશે. આ પ્રશ્નનો ફ્લોચાર્ટ આકૃતિમાં આપેલો છે. ફ્લોચાર્ટના ફાયદાઓ અને ગેરફાયદાઓ. જ્યારે આપણે કોઈપણ પ્રકારના ટૂલ્સ વાપરીએ છીએ ત્યારે તેના કેટલાક ફાયદાઓ અને ગેરફાયદાઓ હોય છે. ફ્લોચાર્ટ તેમાં અપવાદ નથી. તેના કેટલાક ફાયદાઓ અને મર્યાદાઓ છે. ના ફાયદા. તે સમસ્યાનો ઉકેલ ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતો હોવાથી સમજવો ખૂબ સરળ છે. તે કોમ્પ્યુટરની સૂચનાઓ લખવામાં ખૂબ જ અનુકૂળ મદદ પૂરી પાડે છે. સમસ્યાના ઉકેલના પગલાંની સમીક્ષા કરવામાં અને સુધારવામાં પ્રોગ્રામરને સહાયભૂત છે. સમસ્યાના ઉકેલની જુદી જુદી રીતો વિશે ચર્ચા કરવા માટે મદદરૂપ બને છે, જેને કારણે અંતે તેની સરખામણી ભૂલરહિત કરવાની સગવડ તે પૂરી પાડે છે. ફ્લોચાર્ટના ગેરફાયદા વિશે વાત કરીએ. મોટી અને ગૂંચવાળા ભરી સમસ્યાનો ફ્લોચાર્ટ દોરવાનું કામ ઘણો સમય માંગી લે છે અને તે થકાવટ ભર્યું છે. ફ્લોચાર્ટમાં અનેક ચિહ્નો હોય છે અને આથી પ્રોગ્રામના તર્કમાં કોઈપણ ફેરફાર કરવાથી અનેક સમય નવો ફ્લોચાર્ટ દોરવાની જરૂર પડે છે. ફ્લોચાર્ટમાં ડેટા કેટલા વિગતવાર જણાવવા તેનું કોઈ ધોરણ નથી. આથી એકસરખા તર્કવાળી સમસ્યાના ફ્લોચાર્ટ તેની અંદરની માહિતીથી અલગ પડે છે. અલ્ગોરિધમ. તમારો મિત્ર તમારા ઘરે રહેવા આવી ગયો છે અને હવે તમારી નિશાળમાં આવવાની ઈચ્છા રાખે છે. તે તમને ફોન કરે છે અને તમારી નિશાળ સુધી પહોંચવાની દિશા પૂછે છે. સ્કૂલે કઈ રીતે પહોંચી શકાય તેની સૂચના આપવા માટે તમારા મગજમાં પહેલાં કોઈ નિયત માર્ગ હોય એ જરૂરી છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો નિયત માર્ગનો નકશો તેને મદદ કરવા માટે થાય છે. હવે અલ્ગોરિધમના આપણે જે મિત્રને સ્કૂલે જવાનો રસ્તો જોઈએ છે તેનો નિયત માર્ગનો નકશો આકૃતિમાં દર્શાવેલો છે. એક બાજુ હોમ છે અને હોમથી સ્કૂલે જવા માટેનો નિયત માર્ગ તીર દ્વારા દર્શાવેલો છે. આકૃતિમાં આપેલા નિયત માર્ગના નકશાનો ઉપયોગ કરી તમે તમારા મિત્રને નીચે જણાવ્યા પ્રમાણે એક પછી એક પગલાંનું માર્ગદર્શન આપી શકો. પગલું 1, મારા ઘરેથી શરૂ કરી પહેલાં જમણી બાજુ ફરો અને 300 મીટર સીધા ચાલો. પગલું 2, હવે ડાબી બાજુ ફરો અને 800 મીટર સીધા જાઓ. પગલું 3, હવે જમણી બાજુ ફરો અને 500 મીટર ચાલો. આથી ચાર રસ્તા પર એક સર્કલ આવશે. વળાંક ન લો અને સીધા એ જ રસ્તા પર બીજા 700 મીટર ચાલો જેના પર તમે ચાલતા આવ્યા હતા. પગલું 5, હવે જમણી બાજુ ફરો અને 600 મીટર ચાલ્યા બાદ ફરી ચાર રસ્તા વચ્ચે અંડાકારના ફુવારા પર તમે પહોંચશો. પગલું 6, આ જંકશનથી ડાબી બાજુ ફરો અને 300 મીટર ચાલો. પગલું 7, હવે તમે શેરીની જમણી બાજુએ મારી નિશાળ જોઈ શકશો. ઉપરના ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે પગલાઓની શ્રેણીને અનુસરવાથી તમારે નિશાળે પહોંચવાનો પ્રશ્ન ઉકેલી શકીએ છીએ. કોમ્પ્યુટર સાયન્સમાં અલ્ગોરિધમ કોઈ ચોક્કસ સમસ્યાના ઉકેલ માટેની ક્રમશઃ કાર્યપ્રણાલીનો નિર્દેશ કરે છે. અલ્ગોરિધમ અંગ્રેજી જેવી પ્રાકૃતિક ભાષામાં લખવામાં આવે છે. એકવાર અલ્ગોરિધમ લખવામાં આવે પછી તેના ઉપરથી કોમ્પ્યુટર પ્રોગ્રામ લખવાનું અતિ સરળ બની જાય છે. ચાલો હવે થોડાક અલ્ગોરિધમ લખવાનું શીખીએ.